જૂનાગઢ વિધાનસભાની બેઠકને લઈને ભાજપની સેન્સ યોજાઈ. સેન્સમાં વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમાને રિપીટ કરવાની થઈ માંગ. જોકે ચિમન છાપરિયાનું મોટું નિવેદન જૂનાગઢની 7 બેઠકો ખેડૂતો અને પાટીદારોની નારાજગીના કારણે હાર્યા. લોકસભા ચૂંટણીને લઈ ભાજપે કવાયત તેજ કરી છે. જૂનાગઢ લોકસભા બેઠકને લઈ ભાજપ મુરતી શોધી રહી છે, જે અંતર્ગત આજે ગીર સોમનાથમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે. ગીર સોમનાથ ખાતે ઉના અને કોડીનાર વિધાનસભામાં આવતા કાર્યકરો અને નેતાઓની સેન્સ લેવાઈ. સેન્સમાં તમામ નેતાઓ અને કાર્યકરોએ વર્તમાન સંસદ રાજેશ ચુડાસમાને રિપીટ કરવા માંગ કરી. ગીર સોમનાથ ખાતે સેન્સ લેવા આવેલ નિરીક્ષક ચિમનભાઈ છાપરિયાના મતે જૂનાગઢ બેઠક ફરીથી ભાજપ કબજે કરશે. જોકે ગત વિધાનસભામાં જૂનાગઢ લોકસભામાં આવતી તમામ 7 વિધાનસભા કોંગ્રેસે કબજે કરી હતી, જેના સવાલના જવાબમાં ચિમન છાપરિયાએ કહ્યું કે ખેડૂતોની નારાજગી અને પાટીદાર આંદોલનને કારણે અમે હાર્યા હતા. હવે બંને પ્રશ્નો સોલ્વ થયા છે. 10% અનામત આપી અને ખેડૂતોને પ્રધાનમંત્રીએ સહાય કરી, જેના કારણે હવે લોકસભા જીતીશું. શ્રદ્ધાને વિશ્વાસ છે. શું કારણ હતું કે આપણે વિધાનસભા બધી અહીંયાની ગુમાવવી પડી? 2017ની ચૂંટણીના અનેક પ્રશ્નો હશે. ક્યાંક અનામતનો ઇસ્યુ હતો, ક્યાંક ખેડૂતોના પ્રશ્નોની અફવાઓના કારણે નારાજગી હતી. આવા નાના મોટા પ્રશ્નોના કારણે 2017ની અંદર થોડી પરિસ્થિતિ ઊભી થયેલી હતી. બધા જ પ્રશ્નો સોલ્વ થયા. 10% સુવર્ણ માટેની અનામતનો ઇસ્યુ હતો, એ ભારત સરકારે નિર્ણય કર્યો, જેના કારણે નારાજગી નથી. એ જ રીતે ખેડૂતોની, ભારતીય જનતા પાર્ટીની સરકારે જે ખેડૂત હિત માટેના નિર્ણયો કર્યા છે, યોજનાઓ આપી છે, એ ભૂતકાળમાં કોંગ્રેસે ક્યારેય આપી ન હતી. પરંતુ જ્યારે ચૂંટણીઓ આવતી હોય અને અફવાઓ જોર કરતી હોય, એમ ખેડૂતના મગજની અંદર એક ખેડૂતને વાતાવરણ એવું ઊભું કર્યું કે સરકારનો એટલી એટલી યોજનાનો લાભ નથી મળતો, એના કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂત નારાજ હતા. વર્તમાન સમયની અંદર નરેન્દ્રભાઈએ ખેડૂત હિત માટે દરેક પરિવારને 6,000 રૂપિયા મળે, એના બેંક એકાઉન્ટની અંદર રકમ જમા થાય એવો ઐતિહાસિક નિર્ણય કર્યો છે. એનો લાભ ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણની અંદર મળવાનો છે. ઉદાહરણ ખાતે જૂનાગઢ વિધાનસભાને લઈ ભાજપની સેન્સ વર્તમાન સંસદ રાજેશ ચુડાસમાને રિપીટ કરવા ઉઠી માંગ. ગીરમાંથી કોઈ નવું નામ આવ્યું નથી. તલાલા વિધાનસભા અંગે છાપરિયાએ સુપ્રીમનો હવાલો આપી વાત કરવાનું ટાળ્યું. વિધાનસભામાં ખેડૂતો અને પાટીદારોની નારાજગીથી નુકસાન સ્વીકાર. ખાતે જૂનાગઢ વિધાનસભાને લઈ ભાજપની સેન્સ વર્તમાન સંસદ રાજેશ ચુડાસમાને રિપીટ કરવા ઉઠી માંગ. ગીરમાંથી કોઈ નવું નામ આવ્યું નથી. તલાલા વિધાનસભા અંગે છાપરિયાએ સુપ્રીમનો હવાલો આપી વાત કરવાનું ટાળ્યું. વિધાનસભામાં ખેડૂતો અને પાટીદારોની નારાજગીથી નુકસાન સ્વીકાર. અમારી સમક્ષ કોઈ નવી કોઈ મેં કીધું એ સિવાયની રજૂઆત આવી નથી. આગામી લોકસભાની ચૂંટણી ઉપર કઈ અસર કરે એવું માનો છો આપ? તાલાળાની જે ઘટના છે, એ ઘટના સુપ્રીમ કોર્ટના જજમેન્ટના આધારે એ ઘટના ઘટી છે. એમાં રાજ્ય સરકારનો કોઈ રોલ નથી. સુપ્રીમ કોર્ટનું જે જજમેન્ટ હતું અને જજમેન્ટના આધાર ઉપર વિધાનસભાના અધ્યક્ષે આ નિર્ણય કરેલો છે, અને એ નિર્ણય માત્ર ને માત્ર સુપ્રીમ કોર્ટના જજમેન્ટના આધારે કર્યો છે. એમાં હું એવું સ્પષ્ટ માનું છું કે આગામી વિધાનસભા લોકસભામાં એની કોઈ અસર નહીં જોવા મળે. નોમિનેશનમાં સીટમાં જૂનાગઢ ખાતે 3 વિધાનસભાના કાર્યકર્તાને સાંભળવામાં આવ્યા છે, અને વેરાવળની 4 વિધાનસભા સીટના કાર્યકર્તાને સાંભળવા માટે વેરાવળ ખાતેનું આયોજન કર્યું છે. દીપક જોશી સાથે જડેશ ટીવી ગીર સોમનાથ.